આપણે ધોરણ બે વિષય ગણિત અને ચેપ્ટર નંબર ચૌદ જોઈશું જેનું નામ છે પક્ષીઓ આવે પક્ષીઓ જાય ઓકે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર ચૌદનો પાર્ટ વન પાર્ટ આપણે જોયો હતો હવે વિદ્યાર્થી મિત્રો એના પછીને આપણે એક્ટિવિટી જોઈશું તો જોજો વિદ વિદ્યાર્થી મિત્રો કે મહાવરાનો સમય હવે આમ આપણને દાખલા ગણતરી કરવાના છે તો એક ક્રિકેટ મેચમાં રાહુલે ત્રેવીસ રન કર્યા અને ધોનીએ ઓગણ સિત્તેર રન કર્યા તો તેઓએ કુલ કેટલા રન કર્યા હવે જોજો કે રાહુલે ત્રેવીસ રન કર્યા અને ધોનીએ કેટલા ઓગણ રન કર્યા તો બંનેના આપણે શું ભેગા કરવાનું છે જે ખેલાડી રાહુલ છે અને ખેલાડી ધોની છે એ બંનેએ જે મેચમાં રન બનાવ્યા છે એ બંને રનના આપણે સરવાળો કરવાનો છે હવે સરવાળો કરવાનો એટલે શું કરવાનો વિદ્યાર્થી મિત્રો પ્લસ કરવાનો તો જોજો કે ત્રણમાં આપણે નવ ઉમેરીએ પહેલાં આપણે એને જ્યાંક આઉટ કરી દઈએ ચાલો ત્રણમાં નવ ઉમેરીએ તો બાર બારો બે વધી આવશે એક છ ને બે આઠ આઠ ને એક નવ સરખી રીતના આપણે નવ પાડી દઈએ નવ ઓકે તો તેઓએ કુલ કેટલા બાણું રન બનાવ્યા ઓકે હવે એના પછીનું જોઈએ કે દેમાએ મેળામાં અડતાલીસ સાલ વેચી બીજા દિવસે સત્તર સાલ વેચી તો બધી થઈને તેણે કેટલી સાલ વેચી હવે જોજો કે દેમાય શું મેળામાં પહેલા દિવસે અડતાલીસ સાલ વેચી અને બીજા દિવસે સત્તર સાલ વેચી તો બધી થઈને એટલે કે બંને દિવસે કુલ કેટલી સાલ વેચી તે વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું છે તો જોજો આપણે અહીંયા પ્લસ કરી દઈએ પહેલાં આપણે આઉટ કરી દઈએ ઓકે ચાલો પહેલા દિવસે કેટલી અડતાલીસ બીજા દિવસે સત્તર આનો આપણે સરવાળો કરી દઈએ એટલે અહીંયા પ્લસનો સિમ્બોલ સાતમાં આઠ ઉમેરીએ તો પંદરો પાંચ વધી આવી એક ચારને એક પાંચ પાંચને એક છ તો કેટલી પાસઠ સાલ વેચી સિક્સટી ફાઈવ ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આ થઈ ગયું હવે વિદ્યાર્થી મિત્રો એના પછીનો આપણે જોઈએ કે બૂનનું સસલું એક અઠવાડિયામાં ઓગણત્રીસ ગાજર ખાઈ શકે છે અને મૂનનું સસલું એક અઠવાડિયામાં બેતાલીસ ગાજર ખાઈ શકે છે તો એક અઠવાડિયામાં કોણે વધારે ખાય કોણ વધારે ખાય છે અને કેટલા વધારે હવે જોજો કે બૂનનું સસલું ઓગણત્રીસ ગાજર અને મૂનનું સસલું બેતાલીસ ગાજર તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર પડી ગઈ કે જે મૂનનું સસલું છે એ વધારે ગાજર ખાય છે પણ કેટલા તો હવે જોજો આપણે અહીંયા માઇનસ કરી દઈએ બેતાલીસ માંથી આપણે કેટલા બાદ કરવાના ઓગણત્રીસ પેલા આપણે એને ઝૂમ આઉટ કરી દઈએ બેતાલીસ માંથી આપણે કેટલા બાદ કરવાના ઓગણત્રીસ ઓકે બે માંથી નવ જશે આપણે બાદ બાકી કરવાની છે બે માંથી નવ જશે ના તો આપણે દશક લઈ પડે અહીંયા ચાર ને અહીંયા કેટલા આવશે ત્રણ અહીંયા બાર બે નો છે નવ જાય તો કેટલા રહેશે ત્રણ અને ત્રણ માંથી બે જાય તો એક તો આપણને ખબર પડી ગઈ કે જે મૂનનું સસલું કરતા મૂનનું સસલું તેર ગાજર વધારે ખાય છે તો આપણો આન્સર શું આવી ગયો તેર તો આપણે નીચે ખાલી જગ્યા એમ લખી કે બુન્નુ કરતાં મૂન્નું વધારે ગાજર ખાય છે ઓકે ચાલો હવે એના પછીનું આપણે જોઈએ હવે જોજો કે નેહા ઓગણત્રીસ વર્ષની છે તેની માતાની ઉંમર અઠ્ઠાવન વર્ષ છે તો નેહાની માતા કેટલા વર્ષ વધારે મોટી છે હવે શું આપણને કીધું છે કે નેહા ઓગણત્રીસ વર્ષની છે અને તેની માતાની ઉંમર કેટલી અઠાવન વર્ષની છે તો નેહાની માતા કેટલા વરસ વધારે મોટી છે તો નેહા કરતાં નેહાની માતા કેટલા વરસ મોટી છે તો એના માટે આપણે શું પહેલાં આપણે એને ઝુમટ કરી લઈએ બરાબર પછી આપણે અહીંયા લખી દઈએ આપણે શું અઠ્ઠાવનમાંથી આપણે ઓગણત્રીસ બાદ કરી દેવાના આઠમાંથી નવ જાય ન એટલે આપણે શું દશક લેવો પડે અહીંયા આવશે ચાર અહીંયા આવશે અઢાર અઢારમાંથી નવ જાય તો નવ ચારમાંથી બે જાય તો બે આપણો જવાબ શું આવ્યો ઓગણતીસ તો નેહાની માતા નેહા કરતા વર્ષની ઓગણત્રીસ વર્ષની મોટી છે ઓકે ચાલો આ થઈ ગયો હવે જોજો એના પછીના વિદ્યાર્થી મિત્રો દાખલા આપણે જોઈએ જોજો આપણે પ્લસ કરવાનો છે કે ચોવીસમાં સત્તર ઉમેરવાનું છે હવે ચોવીસમાં સત્તર ઉમેરીએ તો જોજો કે સાતમાં ચાર ઉમેરીએ તો અગિયાર અગિયારો એક વધી આવી એક બે ને એક ત્રણ ત્રણ ને એક ચાર આપણો આન્સર શું આવી ગયો એકતાલીસ હવે એના પછી બાદ બાકી કરવાની છે બત્રીસમાંથી સત્તાવીસ બાદ કરવાનું બેમાંથી સાત જાય નહીં એટલે આપણે દશક લઈએ અહીંયા આવશે બે અહીંયા આવશે બાર અહીં આવશે બાર બારમાંથી સાત જાય તો કેટલા રહેશે પાંચ અને બેમાંથી બે જાય તો જીરો આપણો જવાબ શું આવી ગયો પાંચ હવે આપણે પ્લસ કરવાનો અડસઠમાં તેર ઉમેરવાનો આઠમાં ત્રણ ઉમેરીએ તો કેટલા થાય આઠમાં ત્રણ આપણે ઉમેરીએ તો વિદ્યાર્થી મિત્રો અગિયાર થાય અગિયારો એક વધી આવી એક સરખી રીતના લખીએ અગિયારો એક વધી આવી એક છ ને એક સાત સાતને એક આઠ અઢાર અઢારો આઠ વધી આવી એક ત્રણ ને એક ચાર ચાર ને એક પાંચ ઓકે આપણો જવાબ આવી ગયો અઠાવન હવે એના પછીનું જોઈએ ચાલો પ્લસ કરવાનું છે ચારમાં ત્રણ ઉમેરીએ તો સાત અને પાંચમાં ચાર ઉમેરીએ તો નવ એના પછી માઇનસ કરવાનો છે કોણ બાદ કરવાના હવે ત્રણમાંથી નવ જશે નહીં એટલે આપણે બાજુવાળા પરથી દશક લઈએ અહીંયા આવશે છ અહીંયા આવશે તેર અહીંયા છકો મારી દઈએ તેરમાંથી નવ જાય તો ચાર અને છમાંથી પાંચ જાય તો એક આપણો જવાબ શું આવી ગયો ચૌદ ઓકે હવે આપણે એના પછીનો સીમાંથી સડસઠ બાદ કરવાના છે એના પછી એક આઉટ કરી દઈએ અહીંયા ઝીરોમાંથી સાત બાદ થશે નહીં એટલે આપણે દશક લઈ લઈએ અહીંયા કેટલા આવશે સાત ને અહીંયા આવશે દસ દસમાંથી સાત જાય તો ત્રણ અને સાતમાંથી છ જાય તો એક આપણો આન્સર શું આવી ગયો તેર હવે એના પછી પાછું માઇનસ કરવાનું છે તો જોજો કે તેતાલીસમાંથી સતાવીસ બાદ કરવાના ત્રણમાંથી સાત બાદ થશે ના તો આપણે દશક લઈએ અહીંયા આવશે ત્રણ અહીંયા આવશે તેર તેરમાંથી સાત જાય તો કેટલા રે છ અને ત્રણમાંથી બે જાય તો એક ઓકે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો એના નીચેના જે દાખલા છે એ એના પછીના વિડીયોમાં આપણે જોઈશું હવે આપણે બે લાઈન દાખલાની કરી અને એના અગાઉ જે દાખલા કર્યા એ વિદ્યાર્થી મિત્રો તમારે પાઠ્યપુસ્તકમાં ચોકસાઈપૂર્વક પૂર્ણ કરવાનું અને ગ્રુપમાં સેન્ડ કરવાનું રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો